राज्य में खेडूतोनी विविध समस्याओं अंगे आजे किसान संघना नेताओए सरकार साथे बैठक योजी हती। गांधीनगर खाते किसान संघना अग्रणीओए कृषि प्रधान राघवजी पटेल ने मळी विविध रजूआतो करी हती, जेमां खेडूतोए पाक वीमा आई खेडूत पोर्टल नी विसंगतता दूर करवा, टेकाना भाव में वधारो करवा अंगे रजूआतो करी हती। किसान संघनुं मानवुं छे के राज्यना 5 जिल्लामां खेडूतोने हजी पाक वीमानुं वळतर मळ्युं नथी, तेथी त्वरित आ अंगे विचार करी योग्य निर्णय करवा माटे मांग करी हती। तो कृषि प्रधाने पण हैया धारणा आपीने समस्याओनुं निराकरण लावा जणाव्युं हतुं। આજે કૃષિ મંત્રી સાથે મહત્વના મુદ્દાને લઈને બેઠક છે। અગાઉ ભારતીય કિસાન સંઘ દ્વારા 24 મુદ્દાનું એક આવેદનપત્ર આપેલું, એના નિરાકરણ માટેની આ એક મહત્વપૂર્ણ બેઠક છે અધિકારીઓની સાથેની, જેમાં ખાસ કરીને આઈ કિસાન પોર્ટલના મુદ્દાઓ છે, એ સિવાય પણ અકસ્માત વીમા યોજનાની છે કે પાક વીમા ની પણ રજૂઆતો છે। આ બધા મુદ્દાને લઈને આજે મહત્વની બેઠક છે। પાક વીમા 2019-20નો પાક વીમો જાહેર થઈ ગયેલો પાક વીમો હજી બાકી છે। ઘણા બધા આ તાલુકા ગુજરાતના અન્ય વિવિધ જિલ્લાના ઘણા બધા તાલુકાની અંદર પાક વીમો પણ બાકી છે। એકચ્યુઅલી એ બહુ આંકડો ખ્યાલ નથી, પણ લગભગ 5-6 જિલ્લાની અંદર આ પાક વીમા બાકી છે। રકમ એ પણ અંદાજે લગભગ બહુ ખ્યાલ નથી, જુદા જુદા જિલ્લાઓમાંથી રજૂઆતો આવેલી આજે સરકારમાં પૂછીને અને કેટલી રકમ છે એ નિશ્ચિત કરીને અને આપણે જાણ કરવાની। કિસાન સંઘના આગેવાનો, એના પ્રદેશના હોદ્દેદારો કિસાનોના પ્રશ્નો માટે અમારી સમક્ષ, રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ અને રાજ્યના જુદા જુદા ખાતાઓ કે જે ખેડૂતોને સ્પર્શે છે, એના પ્રશ્નોને સ્પર્શે છે, એના પ્રશ્નો માટે અમારી પાસે અવારનવાર રજૂઆતો કરતા હતા। અમે નક્કી કર્યું કે એ લોકોના જે ખેડૂતોના ખેતીના અને ખેતી સંબંધિત જે પ્રશ્નો છે એની સાથે બેસીને ચર્ચા કરી લઈ અને જેટલા પ્રશ્નો ઉકલે તો એ ઉકેલવાની દિશામાં આગળની કાર્યવાહી કરીએ, આ ભાવનાથી આજે ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાતની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની કિસાન લક્ષી સરકારે, એના કૃષિમંત્રી તરીકે મેં આજે ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશના હોદ્દેદારોને એના પ્રશ્નો માટે ચર્ચા કરવા માટે રૂબરૂ બોલાવ્યા છે। એ લોકોએ અગાઉથી અમને એના પ્રશ્નો આપ્યા હતા, અમે એની પણ અમારા ખાતાના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી છે અને આજની મિટિંગમાં અમે સામસામા બેસી અને ભારતીય કિસાન સંઘના ખેડૂતલક્ષી જે કોઈ પ્રશ્નો વ્યાજબી હશે અને ખેડૂતોના હિતમાં હશે એને ઉકેલવા માટેનો નિર્ણય લઈશું। સમાચારમાં આગળ વાત કરીએ તો કાંકરેજ તાલુકાના ટેબી ગામના યુવકે એક સમાજ સામે કરેલી અભદ્ર ટિપ્પણીને લઈને સમગ્ર સમાજમાં રોષ ફેલાયો છે, ત્યારે સમાજના અગ્રણીઓ પાલનપુર દોડી